હાઈકોર્ટ દ્વારા વાલીઓ માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી શાળા ખુલશે નહીં ત્યાં સુધી વાલીઓને ફી ભરવાની મુક્તિ આપવામાં આવી છે. શાળામાં ભણતા બાળકોના વાલીઓને ફીમાં રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહીં કરી શકે. કોરોનાના સંકટ વચ્ચે સ્કૂલ બેફામ ફી ઉઘરાવતી શાળાઓ સામે હાઈકોર્ટ ફટકાર લગાવી છે. સ્કૂલ તરફથી ફી ભરવા માટે દબાણ કરવામાં આવશે તો DEO દ્વારા પગલાં લેવામાં આવશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓને ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા હાઈકોર્ટમાં જાહેરાતની અરજી કરવામાં આવી હતી. મિંદેશ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં કપાસના વાવેતરમાં 50% ઘટાડો જોવા મળી રહ્યો છે. વધુ માવજત ખર્ચ અને ઓછા ઉત્પાદન સાથે પોષણક્ષમ ભાવના અભાવને લઈ ખેડૂતોએ કપાસના વાવેતરમાં ઘટાડો કર્યો છે. સાબરકાંઠા જિલ્લામાં અગાઉના વર્ષોમાં મહત્તમ પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 5 વર્ષના દાયકામાં કપાસનું વાવેતર ઘટી 50% થી નીચો જતા રહેતા કપાસના વાવેતરમાં વાવેતર ખર્ચ સહિત માવજત વધી જતો હોય છે. સાથે જ ઉત્પાદન પણ નહિવત પ્રમાણમાં મળતું હોય છે, તો તેમાં રોગ આવે છે. સાથે લાંબા સમયની ખેતી હોય છે, જેની સાપેક્ષે મગફળીનો પાક ઉત્પાદન અને સારા ભાવ મળતા હોવાને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા છે. સાથે જ મગફળીના પાકમાં પશુપાલન માટે ઘાસચારો પણ મળી રહેતો હોય છે, તો બીજો પાક પણ લઈ શકાય છે, જેથી ખેડૂતોને કપાસના પાક કરતા મગફળીના પાકમાં સારો એવો ફાયદો થતો હોવાને લઈ ખેડૂતો કપાસનું વાવેતર ઘટાડીને મગફળીના વાવેતર તરફ પડ્યા છે. એમાં હાલની તારીખમાં તો કપાસ વાવવાનું હવે નહીતર જ વાવવું નથી. ટૂંકમાં કપાસમાં ખર્ચો વધી ગયો છે, કારણ કે જ્યારથી ઉત્પાદન લઈ વાવીએ છીએ, બિયારણ મિનિમમ 800 પેકેટ ચાલુ થાય છે, બરાબર, તો આ વીઘા 2-3 પેકેટ મિનિમમ જાય છે. વધતા અત્યારે સાઈડમાં નદી છે, એના હિસાબે રોજરા ભૂણનો ત્રાસ છે, એટલે કપાસમાં લગભગ મન ઓછું રહે છે. ખર્ચો કરવા છતાં પણ પૈસા મળતા નથી. હાલની તારીખમાં કપાસ આવો બંધ કરવાની પોઝિશન આવી છે ખેડૂતોની, બરાબર. હા, અમે બી બંધ કરી દેવાના, કારણ કે નથી પોસાતું. અત્યારે હાલ નિંદાપણની દવા છોટું છું, લેબર ખર્ચ મોંઘો પડે છે, બરાબર, એટલે ઉત્પાદનમાં કોઈ ભલીવાર આવતું નથી. પાછળથી પણ હાલની તારીખમાં કપાસમાં કંઈ મળતું નથી. જીવાત પડી જાય છે, રોગ આવી જાય છે, લાલ ઈયર પડી જાય છે, નુકસાન જાય છે. હું દર સાલ 10 એકરની આસપાસ કપાસ વાવતો હતો, પણ આ સાલ 1.5 એકર જ કર્યો ખાલી, કારણ કે કપાસમાં માર્જિન ઓછું થઈ ગયું, ખર્ચો વધી ગયો, અને સરકારના ટેકાના ભાવના કોઈ ફાયદો મળ્યો નહીં ખેડૂતોનો. જ્યારે એટલી બધી ઓફિશિયલી કામકાજ હોય છે કે આ નોંધાયું છે કે નથી નોંધાયું, આ કરાયું કે ના કરાયું, ગ્રામ સેવકોનો મળો આ મળો, એટલે ખેડૂતોને એ બધી કોઈ ખ્યાલ આવતો નથી. 1 એકરમાં મિનિમમ 15,000ની આસપાસ ખર્ચો બે, અને 20,000નું ઉત્પાદન બે, એટલે નુકસાન જ જાય છે ઓલરેડી. અને બીજી સિઝન આવતી નથી એટલે તકલીફ બને છે, ભાવે નથી મળતા. અત્યારે મગફળી વાવી છે, મગફળીમાં બટાકા વાવી દેવાનો, નહીતર ઘઉં, બે સિઝન લેવાય, અને ઉનાળામાં નવરા રવાય, ખેતરે તપી નથી. મગફળીમાં લગભગ 1 કરોડ 22 હજાર રૂપિયાનો ખર્ચો થાય, પણ 30-35 હજારની મગફળી સરેરાશ બે ઘાસ મળે નફાનું, એટલે ઘાસમાં જ મારજી ખર્ચો અડધો કપાઈ જાય, એટલે 100-100% નફા જેવું થઈ જાય અત્યારે હાલ. મગફળીનું જ વાવેતર થશે, મકાઈનું થશે, એવું બધું વાવેતર ચાલુ થઈ જશે. હવે કપાસ બિલકુલ બંધ થઈ જશે આવતા વર્ષમાં. કપાસના વાવેતર માટે સાબરકાંઠા જિલ્લો જાણીતો હતો, પરંતુ દિવસે દિવસે કપાસના વાવેતરમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. મગફળીના પાકનું વાવેતર વધી રહ્યું છે. ખેતીવાડી વિભાગના આંકડા પ્રમાણે ગત 5 વર્ષ પહેલા જિલ્લામાં 90,000 હેક્ટરમાં વાવેતર થતું હતું. ગત વર્ષે 58,000 હેક્ટરમાં વાવેતર કપાસનું થયું હતું, જ્યારે ચાલુ સાલે ઘટીને 42,000 હેક્ટરમાં વાવેતર કપાસનું થયું છે, જેનું મુખ્ય કારણ કપાસમાં રોગચાળો વધારે અને માવજત ખર્ચ વધુ આવતું હોવાથી સાથે જ ઉત્પાદન પણ ઓછું મળે છે. તેની સામે મગફળીના વાવેતરમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે, સાથે જ સરકારે પણ
મગફળીના ટેકાના ભાવ બાંધ્યા હોવાને લઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે. કપાસનું વાવેતર વર્ષે વર્ષે સાબરકાંઠામાં ઘટતું રહ્યું છે. ચાલુ વર્ષે પણ ગત વર્ષની કમ્પેરમાં વાવેતર ઓછું થઈ રહ્યું છે, તે એક હકીકત છે. કપાસનો પાક મુખ્યત્વે સાબરકાંઠાનો મુખ્ય પાક હતો, પરંતુ પાકની એક તો ડ્યુરેશન, લોંગ ડ્યુરેશન ક્રોપ છે, સાથે સાથે છેલ્લા 7-8 વર્ષથી કે કપાસના પાકની અંદર મિલી બગ છે, પછી પિંક બોલ વોર્મ છે, આવા અનેક પ્રકારની જીવાતોના કારણે ખેડૂતો કપાસથી વિમુખ થઈ રહ્યા છે. બીજું એક કારણ એ પણ છે કે ખેડૂતોને મગફળી જેવા પાકની અંદર સરકારે ટેકાના ભાવે ખરીદી કરી અને પોષણક્ષમ ભાવ મળ્યા. ટૂંકા પીરિયડમાં મગફળીનો પાક 3-4 મહિનાની અંદર ખેડૂત લઈ શકે છે, અને એના ઘાસચારાનો પણ જિલ્લાની અંદર પશુપાલનનો વ્યવસાય હોવાથી ઘાસચારો પણ એનો ખૂબ જ કિંમતી છે. એટલા માટે મગફળીની કપાસની જગ્યાએ મગફળીનો પાક રિપ્લેસ થઈ રહ્યો છે. કપાસમાં આપણે જોઈએ તો મુખ્યત્વે લોંગ ડ્યુરેશન ક્રોપ, પિયતની સુવિધા પણ પૂરેપૂરી એમાં જરૂરિયાત રહે છે. એટલા માટે ખેડૂતો અત્યારે, અને એક ખાસ અગત્યનું ફેક્ટર એ છે કે દિવસે દિવસે ખેડૂતોમાં જે લેબરની જે જરૂરિયાત હોય, મજૂરોની જરૂરિયાત, તે અપૂરતી હોવાના કારણે કપાસના પાકમાં 4-5 વીણી કરવી પડે, સમયસર વીણી ન થાય અને વીણીનો ખર્ચ પણ ખૂબ મોટો આવતો હોવાથી ખેડૂતોને એકંદરે મગફળીની સરખામણીમાં પરવડતું ન હોય તેવું જણાવવામાં આવે છે ખેડૂતો દ્વારા, અને એ કારણોસર ખેડૂતો કપાસના પાક થકી થોડાક દૂર થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો કપાસના વાવેતર છોડીને મગફળીના વાવેતર તરફ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. એક તરફ છેલ્લા 4-1 વર્ષોથી કુદરત પણ ખેડૂતો પર રૂઠી હોય એમ ખેડૂતોએ મહા મુસીબતે પકવેલા પાક પર નિષ્ફળતા અપાવતી હોય છે. હવે ખેડૂતો મોટા પ્રમાણમાં અગાઉના વર્ષમાં કપાસ પકવતા હતા, એમાં ઘટાડો કરી ઓછી માવજતે અને ઓછા ખર્ચ સાથે વધુ ઉત્પાદન આપતી મગફળીનો પાક પકવવા તરફ આગળ આવ્યા છે, જેને લઈને સાબરકાંઠા જિલ્લાનો મુખ્ય પાક એવા કપાસનું સ્થાન હવે મગફળી લઈ રહ્યું છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. કપાસનું શરૂઆતમાં 4-5 એકર અમે વાવતા, અને અત્યારે બી 1.5 વીઘા સુધી આવી ગયા છે. એનું કારણ છે કે ગુલાબી ઈયરનો એટેક, અને બીજું ઉત્પાદનમાં ઘટાડો. એના હિસાબે અત્યારે માનને તો કપાસમાં મળે એવું જ નથી. વાવેતર ગણવા જઈએ તો ઘણું જેવું કોસ્ટિંગ જે મળવું જોઈએ ખેડૂતોને, એ પોતે લોસમાં જાય છે અત્યારે, કે એટલો ઉત્પાદન મળતું નથી. એટલે કપાસમાં માની લો કે બિયારણ છે, પછી ચોપવાનું આ તે ખાતર, દવા ખાતર માનીએ તો 10-15 હજાર રૂપિયા દવા ખાતરના થાય છે. તેને વીઘે વેણામણથી જે બજાર સુધી પહોંચાડવાનું, તો ઉત્પાદન ગણવા જઈએ તો એકરના 20-25 મણ, એટલે વીઘે 12-13 મણના ઉત્પાદન મળતા નથી, એટલે ઉપરનું લોસમાં જાય છે. એને બદલામાં આપણે બીજી ખેતી કરીએ, માની લો કે મફળી વાવીએ, તો એક સમય માટે ઘાસચારો તો પશુપાલકોને મળી રહે, એટલે પશુપાલન માટે ઘાસચારા તો મળે, આમાં તો કંઈ મળતું નથી. એટલે હવે પોઝિશન એવી આવી છે કે ખેડૂતો ટેકાના ભાવ નીચા છે, કે જે પોષકક્ષમ ભાવ નથી મળતા, એટલે ખેડૂતો હવે સવાલ એવો થશે કે કપાસનું 80% હોઈ જાય છે, કે આજે ખેડૂતો ભૂલી જાય છે કે વાવવાનું ભૂલી જાય છે. વેણામણ કેટલું થતું હોય? વેણામણ ગણીએ તો મણના પહેલાં 100 રૂપિયા સુધી વીણી આવતા, કારણ કે કિલોએ 5 રૂપિયા વીણતા. અત્યારે એ લોકોને શું છે કે મજૂરમાં બધા જીવન જરૂરિયાતમાં લોકો ખર્ચા વધે, એટલે એ લોકોએ 6-7 રૂપિયા સુધી માને, એટલે ગણવા જઈએ તો એનો જેટલા વીણે છે એટલો તો દિવસનો એનો ખર્ચો છે કપાસનો, કે લેબર વધી જાય છે, એટલે ખેડૂતો થાકીને હવે મૂકી દીધો કપાસ. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ આતંક મચાવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં ભયનો માહોલ છવાયો છે. સાબરકાંઠા જિલ્લામાં બુધવારે આવેલા રિપોર્ટ મુજબ નવા 8 કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાં વડાલી શહેરમાં 17 વર્ષીય યુવક અને 20 વર્ષીય યુવતીનું, પ્રાંતિશ તાલુકામાં સોનાસણ ગામમાં રહેતા 45 વર્ષીય પુરુષનું, બારીસાણા ગામમાં રહેતા 61 વર્ષીય મહિલાનું,
ઈડર તાલુકામાં બંગલા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મહિલાનું, હિંમતનગર શહેરમાં પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા 64 વર્ષીય પુરુષનું, છીપા સ્ટ્રીટમાં રહેતા 25 વર્ષીય યુવતી, સાબુગર મંજિલ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવતીનું, મહિલાનું કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં કોરોનાના 328 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 235 દર્દી કોરોના મુક્ત થયા છે, જ્યારે 7 દર્દીઓના દુઃખદ અવસાન થયા છે. 86 દર્દી સારવાર હેઠળ છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં એલસીબીએ 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મલ્લિકની સૂચના મુજબ જિલ્લામાં નાસ્તા ફરતા ઈસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના મુજબ મળેલ બાતમીના આધારે હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર નંબર 30-38/10 ઈપીકો કલમ 323-504-506-114 બીપી એક્ટ કલમ 135 મુજબના નાસ્તા ફરતા આરોપીને સહકારી જીંગ હિંમતનગર ખાતેથી સીઆરપીસી કલમ 41/1 આઈ મુજબ અટક કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે. બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.